જય શ્રી કૃષ્ણ. ઓમકાર કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મેંદુવડા. મેંદુવડા બિલકુલ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં ઘરે સરળતાથી બનાવી શકો છો. આ વડા બહારથી ક્રિસ્પી અને અંદરથી જાળીદાર પૂચા બને છે. સાથે ખાવામાં આવતો સંભાર અને કોપરાની ચટણી કેવી રીતે બનાવીશું એ જોઈ લઈએ. સાંભાર બનાવવા માટે અહીં આપણે તુવેરની દાળ લીધી છે. તુવેરની દાળને 5-6 કલાક પહેલાં પલાળી રાખી હતી. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી તુવેરની દાળ બોળાઈ ગઈ છે. આપણે તુવેરની દાળ મેઝરમેન્ટના કપ પ્રમાણે 1 કપ લીધો છે. હવે આપણે તુવેરની દાળને બાફવાની છે. એ માટે આપણે કુકરમાં એડ કરી લઈશું. અહીં આપણે તુવેરની દાળને પલાળતા પહેલાં 2-3 પાણીથી ધોઈ લીધી હતી, તો આપણે આ પાણી સાથે જ બાફવા માટે ઉમેરી લઈએ. બાફતી વખતે આપણે 1/2 ચમચી મીઠું એડ કરીશું. વધારે મીઠું એડ નથી કરવાનું. અને 1/2 ચમચી હળદર એડ કરી લઈએ. સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકીને 3 વિસલ પાડી લઈશું. આપણે તુવેરની દાળને 5 કલાક પહેલાં પલાળી લીધી હતી, એ માટે 3 જ વિસલ લેવાની છે. 3 વિસલ થઈ ગઈ છે. આપણી દાળ ખૂબ જ સરસ એવી બફાઈ ગઈ છે. હવે આપણે દાળમાં તડકો લગાવવાનો છે. સૌપ્રથમ આપણે તડકા માટેનો મસાલો તૈયાર કરીશું. અહીં મિક્સર જારમાં આપણે ટામેટા એડ કરવાના છે. ટામેટા ક્વોન્ટિટી મુજબ 2 નંગ લીધા છે. આ રીતે ટુકડા કરી લીધા છે. આદુના ટુકડા લીધા છે. એડ કરીશું. સ્વાદ અનુસાર તીખા લીલા મરચાં લીધા છે 4 નંગ. તમે તમારા હિસાબે વધારે ઓછા પણ કરી શકો છો. અહીં આપણે સંભારને ખાટો બનાવવાનો છે. તો ખાટા બનાવવા માટે આપણે આંબલીનો યુઝ નથી કરતા. હમણાં કેરીની સિઝન ચાલે છે, તો કાચી કેરીનો જ યુઝ કરીશું. કાચી કેરીથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. એ પણ મિક્સર જારમાં એડ કરી લઈશું. સારી રીતે બ્લેન્ડ કરી લઈએ. આપણો વઘાર માટેનો મસાલો પીસાઈ ગયો છે. હમણાં એક તરફ રહેવા દઈશું. હવે આપણે તડકા માટેની તૈયારી કરીશું. એ માટે પેનમાં આપણે 2 મોટી ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થવા દઈએ. તેલ ગરમ થઈ ગયું છે. 1 ચમચી રાઈ એડ કરીશું. રાઈને તતરવા દઈએ. રાઈ તતરી ગઈ છે. 1 ચમચી જીરું એડ કરીશું. સાથે આપણે 1 ચમચી હિંગ એડ કરી લઈએ. સૂકા લાલ મરચા 4 નંગ. થોડા સાટરી લઈએ. આ રીતે કરી પત્તા એડ કરીશું. એક અને બીજી 1/2 ચમચી સૂકું લાલ મરચું આપણે તેલમાં જ એડ કરીશું કલર માટે. અને સાથે આપણે 1/2 ચમચી હળદર એડ કરી લઈએ. સારી રીતે મિક્સ કરી લઈશું. તેલમાં લાલ મરચું એડ કરવાથી કલર ખૂબ જ સરસ એવો લાલ આવે છે. હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ મસાલો એડ કરી લઈએ. ગેસની ફ્લેમ લો રાખવાની છે. સારી રીતે મિક્સ કરી લઈશું. બે મિનિટ સુધી થવા દઈએ. 2 મિનિટ થઈ ગઈ છે. ઉપરથી તેલ પર છૂટવા લાગ્યું છે. અહીં આપણે સાંભાર મસાલો લીધો છે, એડ કરી લઈએ. અને સાથે આપણે થોડો ગોળ એડ કરીશું. સાંભાર મસાલો અહીં મેં ઘરે બનાવેલો જ યુઝ કર્યો છે. એ રેસીપી તમે રસમવરાની રેસીપીમાં જોઈ શકો છો. સારી રીતે મિક્સ કરી લઈશું. ફરીથી 2 મિનિટ થવા દઈશું. 3 મિનિટ થઈ ગઈ છે. આપણો
સાંભરનો મસાલો રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો તેલ પણ છૂટવા લાગ્યું છે. હવે આપણે ગેસ બંધ કરી લઈએ અને મસાલાને કુકરમાં એડ કરી લઈશું. આ રીતે ડાયરેક્ટ જ આપણે કુકરમાં એડ કરવાનું છે. સારી રીતે મિક્સ કરી લઈએ. તમે સાંભર મસાલામાં દૂધી બટાકા અને શેકતાની શીંગ પણ એડ કરી શકો છો. તમારી પાસે ન હોય તો કઈ રીતે બનાવવાની એ રેસીપી આજે હું તમને બતાવું છું. ફરીથી આપણે ગેસ પર મીડિયમ ફ્લેમે થવા દેવાનું છે. આપણી સાંભારની દાળ થોડી ઘાટી છે તો ઉપરથી આપણે પાણી એડ કરીશું. સારી રીતે મિક્સ કરી લઈએ. તમને સાંભારની કન્સિસ્ટન્સી જે રીતની જોઈતી હોય ઘાટી પાતળી એ પ્રમાણે તમે ઉપરથી પાણી એડ કરી શકો છો. ઉપરથી સમારેલા ધાણા એડ કરીશું. મિક્સ કરી લઈએ. 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું. તમે જોઈ શકો છો સાંભર ખૂબ જ સિમ્પલ રીતે બની ગયો છે ફટાફટ. ત્યાં સુધીમાં આપણે મેંદુવડા સાથે ખાવા માટેની ચટણી બનાવીશું. એ માટે અહીં આપણે દાળિયા લીધા છે, મિક્સર જારમાં એડ કરી લઈએ. સમારેલા ધાણા એડ કરીશું. તીખાસ માટે લીલા મરચાં એડ કરી લઈએ, 2 નંગ. 1 વાડકી કોપરાનું ખમણ એડ કરીશું. તમારી પાસે કોપરા હોય તો તમે કોપરાને પણ સમારીને એડ કરી શકો છો. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 2 મોટી ચમચી દહીં એડ કરીશું. દહીં તમે ખાટું અથવા મોડું કોઈ પણ લઈ શકો છો. સારી રીતે બ્લેન્ડ કરી લઈએ. અહીં આપણે દહીં એડ કર્યું છે, દહીંમાંથી પાણી છૂટશે એ માટે આપણે ઉપરથી પાણી એડ નથી કરતા. આપણી ચટણી રેડી થઈ ગઈ છે, બાઉલમાં કાઢી લઈશું. આપણી ચટણી રેડી થઈ ગઈ છે. બીજી તરફ આપણો સંભાર પણ રેડી થઈ ગયો છે. ગેસ બંધ કરી લઈશું. હવે આપણે ગ્રીન ચટણીને વઘારી લઈએ. એ માટે 1 ચમચી તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ ગયું છે. 1 ચમચી રાઈ એડ કરીશું. રાઈને ટટરવા દઈએ. રાઈ ટટરી ગઈ છે. 1 ચમચી હિંગ એડ કરીશું અને સાથે આપણે સૂકા લાલ મરચાં એડ કરી લઈએ, 2 નંગ. હવે આપણે ગેસ બંધ કરી લઈશું. 1 ચમચી હળદની દાળ એડ કરી લઈએ અને સાથે થોડા કરી પત્તા એડ કરીશું. સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે વઘાર કરી લઈશું. આપણી ચટણી રેડી થઈ ગઈ છે. હવે આપણે મેંદુવડા બનાવવાની શરૂઆત કરીશું. એ માટે અહીં 1.5 કપ અરદની દાળ લીધી છે. અરદની દાળને પણ આપણે 5 થી 6 કલાક પહેલાં પલાળી રાખી હતી. સારી રીતે બોળાઈ ગઈ છે. હવે આપણે પાણી કાઢી લઈશું. અરદની દાળમાંથી પાણી કાઢી લીધું છે. હવે આપણે અરદની દાળને પીસવાની છે. અહીં આપણે થોડી થોડી કરીને પીસવા લઈશું. મિક્સર જારમાં એડ કરી લઈએ. પીસવા માટે 1 ચમચી પાણી એડ કરીશું. અરદની દાળને આપણે બારીક બ્લેન્ડ કરવાની છે. સારી રીતે આપણી અરદની દાળ બ્લેન્ડ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણને આ રીતની બારીક દાળ કન્સિસ્ટન્સીમાં જોઈએ છે. આ રીતે જ પીસવાની છે. હવે દાળને આપણે અહીં મોટા વાસણમાં કરવાનું છે. આ રીતે આપણે બાકીની દાળને પણ પીસી લઈએ. આપણી અરદની દાળ પીસાઈ ગઈ છે. અરદની દાળમાં આપણે સ્વાદ અનુસાર લીલા મરચાં એડ કરીશું. હવે આપણે 1 ચમચી જીરું એડ કરીશું.
મરચા તમારે એડ નહીં કરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ એડ કરશો તો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈએ. સમારેલા લીલા ધાણા એડ કરીશું. હવે આપણે હાથને પાણીવાળા કરી લેવાના છે. હથેરી આપણે હથેરીનો યુઝ કરવાનો છે, એ માટે હથેરી પાણીવાળી કરી લઈશું અને આ રીતે મિક્સ કરી લેવાનું છે. મિક્સ કરતા જવાનું છે અને આ રીતે હથેરીની મદદથી પેટતા જવાનું છે. હાથનો જ યુઝ કરવાનો છે. બે થી ત્રણ મિનિટ સુધી આ જ રીતે આપણે ફેંટી લઈએ, જેથી આપણા વડામાં હવા ભરાય. આ જે બેતર તૈયાર કરીએ છીએ એમાં અને આપણો બેતર હલકો થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે ફેંટવાનું છે. આપણું બેતર ફેંટાઈ ગયું છે. આ વચ્ચે વચ્ચે અમે ચેક કરતા ગયા છે. આ રીતે આપણે થોડું બેતર લઈશું, હું તમને બતાવી દઉં. અહીં બાઉલમાં પાણી લીધું છે. પાણીમાં આપણે બેટર થોડું એડ કરી લઈએ. બેટર ઉપર તરી આવ્યું છે, એ માટે આપણું બેટર હલકું થઈ ગયું છે, ફૂલી પણ ગયું છે. આપણું બેટર પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે. આપણે બેટરમાં જરા પણ બેકિંગ પાવડર ઇનો કે બેકિંગ સોડા એડ નથી કર્યું. આ રીતે ફેટીને જ ફૂલાવી લીધું છે. હવે આપણે મેંદુવડા બનાવવાની શરૂઆત કરીશું. અહીં આપણે વાડકીમાં પાણી લીધું છે. પાણી આપણે હાથ પાણીવાળા કરવાના છે, એ માટે લીધું છે. આ રીતે હવે થોડું બેતર હાથમાં લઈશું. બંને હાથે આ રીતે બેતરને સેટ કરી લઈએ. જરૂર પ્રમાણે તમે તમારા હિસાબે નાના મોટા કરી શકો છો. આપણે પાણી લીધું છે તો એ માટે બેતર હાથ પર ચોંટતું નથી વધારે. હવે ઉપરથી આંગળીની મદદથી આ રીતે હોલ કરવાનું છે બંને તરફ. બીજી તરફ આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે મેંદુવડાને તેલમાં આ રીતે મૂકી દઈશું. આ રીતે આપણે મેંદુવડા તળવા માટે મૂકવાના છે. ગેસની ફ્લેમ સ્લો રાખીશું. દરેક વખતે આપણે હાથ પાણીવાળા કરવાના છે. એ જ રીતે આપણે મેંદુવડા બનાવવાના છે. બીજી રીતે પણ બતાવી દઉં છું. આ રીતે આપણે આંગળીની મદદથી હોલ પાડીશું. અહીં હોલ પાટી વખતે તમારે આંગળી પણ પાણીવાળી કરવાની છે. તેલમાં તરવા માટે મૂકી દઈશું. એક એક કરીને આપણે પલટાવવાના છે. તમે જોઈ શકો છો ઉપરથી આ રીતે થોડા ડ્રાય થાય ત્યારે જ આપણે પલટાવીશું. મેંદુવડાને તેલમાં મૂક્યા બાદ તરત નથી પલટાવવાના, થોડા સેટ થાય ત્યારબાદ પલટાવીશું. હજુ પણ આ રીતે આપણે પલટાવીને મેંદુવડાને ફ્રાય કરી લઈએ. આપણા મેંદુવડા સેલો ફ્રાય થઈ ગયા છે. કલર ખૂબ જ સરસ આવી ગયો છે, તરાઈ ગયા છે. હવે આપણે પ્લેટમાં કાઢી લઈએ. મેંદુવડાએ બધું જ તેલ એબ્ઝોર્બ કરી લીધું છે. આ રીતે આપણે બાકીના મેંદુવડા તળી લઈએ. આપણા મેંદુવડા તૈયાર થઈ ગયા છે. બાકી રહેલા બેતરમાંથી આપણે દહીં ભલ્લા બનાવી લઈશું. હું અહીં તમને દહીં ભલ્લાની રેસીપી પણ બતાવી દઉં. એ જ બેતરનો યુઝ કરવાનો છે. હાથ આપણે પહેલેથી પાણીવાળા કરી લીધા છે. આ રીતે વડાને રાઉન્ડ શેપમાં સેટ કરીને તેલમાં ડાયરેક્ટ તરવા મૂકી દઈશું. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. તેલમાં મૂક્યા બાદ આપણે તરત નથી ફેરવવાનું. સાઈઝ તમે તમારા હિસાબે નાની મોટી રાખી શકો છો. ભલ્લાને આપણે નીચેની તરફ સેટ થવા દઈએ, ત્યારબાદ પલટાવીશું. આપણે ચમચીની મદદથી આ રીતે પલટાવવાના છે. ધીમેથી પલટાવીશું. તમે જોઈ શકો છો એક તરફ સેટ થઈ ગયા છે, બીજી તરફ પણ સેટ થવા દઈએ. આ રીતે આપણે ભલ્લાને પણ તળી લઈશું. આપણા ભલ્લા તળાઈ ગયા છે.
सुनहरो कलर आ गयो छे। हवे आपणे तेल माथी काढी लईशुं। आ रीते आपणे बाकीना भल्ला अने मेंदुवडा तरी लईए। હવે ભલ્લા બનાવવા માટે અહીંયા આપણે દહીંવાળું ઠંડુ પાણી લીધું છે। પાણીમાં આપણે ભલ્લા એડ કરી લઈએ। આપણા ભલ્લા હમણાં હલકા છે તો એ માટે પાણીની ઉપર તરેલા જ રહેશે। ભલ્લા થોડું થોડું પાણી એબ્ઝોર્વ કરવા લાગે તો નીચે પાણીમાં બેસવા લાગશે, ત્યાં સુધી આપણે રહેવા દઈએ। હવે આપણે भल्ला साथे खावा मातेनु दही फेटवानु छे। ए माते अहीं दही ने आपणे एक वासण में लईशुं। क्वांटिटी मुजब तमारा हिसाबे दही लई शको छो। सारी रीते फेटी लईए। आ रीते एक पण गठ्ठा न रहे ए रीते आपणे दही फेटवानु छे। आपणुं दही फेटाई गयुं छे, तमे जोई शको छो खूब ज सरस रीते फेटायुं छे। हवे आपणे થોડી ખાંડ એડ કરીશું, અડધી ચમચી, અને સાથે આપણે અડધી ચમચી જેટલું મરી પાવડર એડ કરી લઈએ। સારી રીતે મિક્સ કરી લઈશું। આપણું ભલ્લા સાથે ખાવા માટેનું દહીં રેડી થઈ ગયું છે। આપણા ભલ્લા સારી રીતે બોરાઈ ગયા છે, તમે જોઈ શકો છો। હવે આપણે આ રીતે પ્રેસ કરીને વધારાનું પાણી કાઢી લઈશું। ભલ્લાને આપણે પ્લેટમાં મૂકી દઈએ। આ રીતે આપણે બાકીના ભલ્લા પણ પાણીમાંથી કાઢીને પ્લેટમાં મૂકી દઈએ। ઉપર આપણે ફેંટેલું દહીં એડ કરી લઈએ। દહીંનું પ્રમાણ અહીં આપણે વધારે રાખવાનું છે। ઉપરથી આપણે ફુદીનાની ચટણી એડ કરીશું, આમલીની ચટણી એડ કરી લઈએ, જીરા પાવડર એડ કરી લઈએ, સ્વાદ અનુસાર સૂકું લાલ મરચું એડ કરીશું, લાસ્ટમાં આપણે ચાટ મસાલો એડ કરી લઈએ। હવે ઉપર ફરી થોડું દહીં એડ કરી લઈએ। ઉપર ધાણાનું ગાર્નિશ કરી લઈએ। આપણા દહીં ભલ્લા રેડી થઈ ગયા છે। આ રીતે તમે પણ ઘરે બનાવો, ખૂબ જ ટેસ્ટી લાગશે, અને મેંદુવડા પણ બની ગયા છે। સાથે આપણે સાંભર બનાવ્યો છે અને ગ્રીન ચટણી બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી છે। તમને મેંદુવડા પણ બતાવી દઉં, તમે જોઈ શકો છો વચ્ચેથી ખૂબ જ સરસ એવા સોફ્ટ બન્યા છે, ઉપરથી ક્રિસ્પી વચ્ચેથી સોફ્ટ। આ રીતે તમે પણ અમારી રેસીપી જોઈને ઘરે બનાવો। અમારી આવી નવી નવી રેસીપીઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી।